લાડીલા મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલને હું વિનંતી કરું છું કે તેઓ આપણે માર્ગદર્શન આપે અને આજના પવિત્ર દિવસે એમનો ઉદ્બોધન. માનનીય મુખ્યમંત્રી, એક વિનંતી. મુકેશભાઈની એક એવી ઈચ્છા છે કે તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીને શાલથી સ્વાગત કરે. મુકેશભાઈ, આ જે કઈ સંકુલ છે એના વિકાસમાં એમનો પરિવાર જોડાયેલો છે, એટલે એમની ઈચ્છા ને આપણે માન આપીએ. માનનીય મુખ્યમંત્રીશ્રી ને નમ્ર વિનંતી. શીખોના પરિવારો આજે પણ લખપતમાં રહે છે. 1500 સાલ પહેલા
કચ્છની ધરતી ઉપર શીખવાડ્યા હતા. કચ્છની હાજીપીરની દરગાહ એ કોમી એકતાના પ્રતિક રૂપ છે, જેના મેળામાં પાકિસ્તાનથી પણ શ્રદ્ધાળુઓ આવે. સ્વામિનારાયણ પંથના સજાનંદ સ્વામીજીએ પણ કચ્છની મુલાકાત લઈને ભગવાન સ્વામિનારાયણના ઉપદેશનો પ્રચાર કર્યો હતો. આવી ધાર્મિક, સાંસ્કૃતિક અને કુદરતી વિરાસત કચ્છ સિવાય ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લામાં નથી. કચ્છ જિલ્લાના કૈલાસ સમાન છે આ કાળો ડુંગર, જ્યાં ભગવાન દત્તાત્રેય બિરાજમાન છે, જેને કૈલાસ પર્વત સાથે સરખાવવામાં આવ્યું છે. આ કાળા ડુંગરને મિત્રો કેટલું મહત્વ છે એના ઉપરથી આપણને સમજાય છે. દત્તપંથી અને દત્ત સંપ્રદાય માટે શ્રદ્ધા અને આસ્થાનું મહત્વનું સ્થાન છે અહીંનું દત્ત મંદિર. આ સ્થળે આદ્ય ગુરુ ભગવાન દત્તાત્રેય મહારાજે ધૂણો દખાવીને કઠિન સાધના આદરી હતી. આજે પણ તે ધૂણો દત્ત મહારાજના આશીર્વાદ સંતાળુઓ પર વરસાવી રહ્યા છે. અહીં દત્ત ભગવાને પશુઓની જઠરાગ્નિ ઠારવા લો અંગ કહીને ધરાવેલા પોતાના શરીરના અંગો કાપીને પધરાવી દીધા હતા, અને આજે પણ તે પ્રસંગની પરંપરા જળવાઈ રહી છે. લોકો હજી પણ શ્રદ્ધાપૂર્વક અહીં શિયાળને ભોજન અર્પણ કરે છે. અર્પણ કર્યા બાદ લોંગ લોંગ એવા ઉચ્ચારણો મોટા સ્વરે પોકારતા શિયાળ નૈવેદ્ય આરોગવા અચૂક આવે છે, જે આજે પણ દત્ત મહારાજના અસ્તિત્વની ભાવના જન્માવે છે. નાથ સંપ્રદાય માટે પણ આ કાળા ડુંગર ખાતેનું ધામ મોટી આસ્થાનું કેન્દ્ર છે. એક માન્યતા મુજબ નવનાથ માંથી એકનાથે ગુરુ શ્રી ગોરખનાથે પણ દીક્ષા આપી હતી. કચ્છના પર્યટકોનું માનીતું ધામ કાળો ડુંગર ગુરુ દત્ત ધામ એ હવે રાજ્યના પર્યટકો માટેનું એક માનીતું સ્થળ બની ગયું છે. કાળા ડુંગર પાસે ફ્લેમિંગો સિટીનો વિકાસ કરવામાં આવ્યો છે, જે પક્ષી પ્રેમીઓ અને બર્ડ ફોટોગ્રાફર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ જગ્યા ભૌગોલિક રીતે ફ્લેમિંગો માટે અત્યંત અનુકૂળ છે. અહીં ફ્લેમિંગો પક્ષી પોતાને ઈંડા મૂકવા માટે આવે છે અને નાના બચ્ચાઓને જન્મ આપી ઉછેરે છે અને ત્યાર પછી બચ્ચાઓ સાથે પોતાના વતનમાં પાછા ફરે છે. આ વિસ્તાર બાયોડાયવર્સિટીના અભ્યાસો માટે પણ ખૂબ રસ પમાડે એવો છે, જેના માટે પણ સરકાર પ્રોત્સાહન આપે છે. કચ્છના ધોરડો ખાતે શરૂ કરેલા રણોત્સવને પરિણામે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ધોરડો ખાતે આવતા પ્રવાસીઓ કચ્છની કુદરતી સંપદા અને વિવિધતા જોવા માટે અન્ય સ્થળોએ પણ પર્યટનનો આનંદ લે છે, જેના પરિણામે કાળા ડુંગર ખાતે પણ પર્યટન પ્રવૃત્તિનો વિકાસ થયો છે. કચ્છની ઓળખમાં હવે એક નવી ઓળખ ઉમેરાઈ છે અને એ છે પ્રધાનમંત્રીશ્રીનું પ્રિય કચ્છ. પ્રધાનમંત્રી બન્યા બાદ તેમણે અમદાવાદ ગાંધીનગર માર્ગ પસંદ કર્યો તો કચ્છ આવવાનો. તેમના પ્રવચનમાં પણ તેમણે આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે 90મી વખત તેઓ કચ્છમાં આવ્યા છે. તેમણે કચ્છને વધુ એક ઓળખ મળે એવા દેશમાં વધુ ને વધુ લોકો સફેદ રણ વિશે જાણે તેવા એક ઉદાત્ત ભાવ સાથે કચ્છના ધોરડો ખાતે દેશના રાજ્યોના પોલીસ વડાઓની ડીજી કોન્ફરન્સનું આયોજન અહીં ધોરડો ખાતે કર્યું હતું. આ કાર્યક્રમની સાથે એક ઐતિહાસિક કાર્યક્રમનું પણ સાથે સાથે આયોજન કર્યું હતું. તેઓ પોતાની સાથે ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 1905માં ઇંગ્લેન્ડમાં એનાયત થયેલ બેરિસ્ટરની પદવી લઈને આવ્યા હતા અને શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ટ્રસ્ટને અર્પણ કરી હતી. એવું છે. આજ રણોત્સવ અને ધોરડો ખાતે ગત સપ્તાહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી અને અન્ય રાજ્યના પોલીસ વડાઓ આવ્યા હતા અને આપણી કચ્છની મહેમાનગતિ માણીને પાછા ફર્યા હતા. ઇતિહાસ, સંસ્કૃતિ, પ્રકૃતિ દત્ત વૈવિધ્ય અને અપાર વિકાસ સંભાવનાઓ ધરાવતું ગુજરાત આજે વિશ્વભરના પ્રવાસન પ્રેમીઓ માટે ગ્લોબલ ડેસ્ટિનેશન બન્યું છે. આ સદીના મહાનાયક અમિતાભજીની ખુશ્બુ ગુજરાત કે અને કુછ દિન તો ગુજારો ગુજરાત મેં એવી અપીલ આપણા પ્રવાસન વૈભવને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી છે. રાજ્યમાં આવતા પ્રવાસીઓની સંખ્યા પહેલાની સરખામણીએ વધી છે. વર્ષ 2013-14માં
286 લાખ મતલબ કે 2,87,00,000 પ્રવાસીઓની સરખામણીએ વર્ષ 2014-15 માં પ્રવાસીઓની સંખ્યા વધીને 3,26,00,000 થઈ છે. એ આપણા સૌ માટે ગર્વ લેવા જેવી બાબત છે. પ્રવાસન વિભાગ, પેરાગ્લાઇડિંગ ફેસ્ટિવલ, રણ ઉત્સવ, સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ, નવરાત્રી ફેસ્ટિવલ, કાઇટ ફેસ્ટિવલ, હેરિટેજ ફેસ્ટિવલ, બર્ડ વોચર કોન્ફરન્સ, તરણેતરનો મેળો, મેંગો ફેસ્ટિવલ, બીચ ફેસ્ટિવલ વગેરે ઉત્સવો અને મેળાઓની ઉજવણી થકી રાજ્યને પ્રવાસીઓથી વેગવંતુ રાખે છે. આ વર્ષે 2 વધારાના ઉત્સવો ઉજવી રહ્યા છીએ. એક છે પંચમહાલમાં પંચ મહોત્સવ, જે ગઈકાલથી શરૂ થયો છે, અને બીજો સાબરકાંઠાની અંદર પોળો ઉત્સવ, એ પણ શરૂ થયો છે અને પ્રવાસીઓ એની પણ મોજ લેતા હોય છે. પર્યાવરણ ક્ષેત્રે કંઈક નવું જાણવા ઈચ્છુક લોકો માટે વિવિધ ઇકો ટુરિઝમ સાઇટ્સનો વિકાસ કરી ઇકો ટુરિસ્ટને પણ આકર્ષવામાં પણ પ્રવાસન વિભાગ સફળતા મેળવી રહ્યો છે. રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા વધવાનું એક કારણ શાંતિ અને સલામતી પણ છે જ. ગુજરાતમાં પ્રવાસી છૂટથી ગમે તે પ્રવાસન સ્થળે ફરી શકે છે. ગુજરાત રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ખૂબ પોટેન્શિયલ રહેલું છે. આપણી પાસે કુદરતી સંપદાની સાથે સાથે સાંસ્કૃતિક વિરાસતો પણ છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારિકા, અંબાજી જેવા તીર્થો છે. અંબાજી ખાતે આપણે એક સાથે 52 શક્તિપીઠના દર્શન થાય તેવું નિર્માણ પૂરું કર્યું છે. ગુજરાતમાં તરણેતર અને વૌઠા જેવા ભાતીગળ મેળાઓ યોજાય છે. વિવિધ ક્ષેત્રમાં સંતો મહંતોનો આધ્યાત્મિક વારસો પણ રહેલો છે. આપણી પાસે વિશ્વવિખ્યાત સાસણના સિંહ અને 1,600 કિલોમીટર લાંબો દરિયા કિનારો પણ આપણે ધરાવીએ છીએ. આ બધું આપણે ખુશ્બુ ગુજરાત કી અભિયાન દ્વારા આપણે દેશ અને દુનિયાને બતાવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમને કેન્દ્ર સરકાર દ્વારા બેસ્ટ સ્ટેટ, બેસ્ટ ફિલ્મ, રણોત્સવને બેસ્ટ ડેઝર્ટ ડેસ્ટિનેશન અને 50 પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા માટે એવોર્ડ આપવામાં આવ્યા છે. ગુજરાતના આ સામર્થ્યને વધુ વિકસાવવાના હેતુ સાથે સરકારે વિશ્વ પ્રવાસન દિવસે નવી પ્રવાસન નીતિની પણ જાહેરાત કરી છે. આ નીતિ દ્વારા સ્થાનિક, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની મુલાકાતની સંખ્યાના આધારે ગુજરાતને દેશના ટોચના 5 રાજ્યો પૈકીનું એક બનાવવું એ આપણું લક્ષ્ય છે. આ માટે રાજ્ય સરકારે નવી ટુરિઝમ પોલિસી બનાવી છે, જેના કારણે રાજ્યમાં પહેલી વખત પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપ્યો છે. આનાથી ઉદ્યોગોને મળતા બધા લાભો હવે પ્રવાસન ક્ષેત્રને પણ મળતા થશે. ઉત્તરોત્તર પ્રવાસીઓની યાત્રાઓની સંખ્યામાં વૃદ્ધિ થતા પ્રવાસન ક્ષેત્રને વધારે વેગ આપવા માટે આપણા પ્રવાસન સ્થાનોની માળખાકીય સવલતો અને સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત હોઈ પહેલી વખત કેપિટલ સબસિડી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પ્રવાસન પ્રવૃત્તિની સાથે જે તે વિસ્તારની અર્થવ્યવસ્થા સીધી રીતે જોડાયેલી હોય છે, કુશળતા, જ્ઞાન અને વ્યવસાયીકરણની સુધારણા દ્વારા 2025 સુધીમાં વધારાના 20,00,000 લોકો માટે રોજગારીની તકો ઉભી કરવાનો આપણો સંકલ્પ છે. પ્રવાસન નિગમ દ્વારા પ્રવાસીઓને પ્રવાસ કરવામાં સફળતા રહે તેમજ પ્રવાસન મથકો ઉપર તાલીમ પામેલા ગાઈડ મળી રહે તે હેતુસર રાજ્યના વિવિધ સ્થળોએ 600 જેટલા ગાઈડ તૈયાર કરેલા છે. આ ઉપરાંત ટુરિઝમ તેમજ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં કાર્યરત તેમજ જોડાવા માંગતા 4,500 જેટલા લોકોને વિવિધ તાલીમ આપી છે. પ્રવાસન માટે સૌથી પહેલી શરત છે સ્વચ્છતા. સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને તે જરૂરી છે. આપણે આપણી આસપાસ ગંદકી ન કરીએ, લોકોને ફરતા કરતા અટકાવીએ, તે પણ પ્રવાસન વિકાસમાં આપણો ફાળો છે. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતામાં રાજ્ય મોખરે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12,00,000થી વધુ વ્યક્તિગત શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. બાકી છે આવતા 2 વર્ષની અંદર પૂર્ણ કરવું છે. રાજ્યની 3,088 ગ્રામ પંચાયતો, 46 નગરપાલિકાઓ અને 8 મહાનગરોમાં 100% વ્યક્તિગત શૌચાલયનું નિર્માણનું કામ આપણે પૂર્ણ કરી દીધું છે. વ્યક્તિગત શૌચાલયના નિર્માણની સાથે સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ ગુજરાત આગળ છે. મારું સ્વપ્ન છે કે 2017 સુધીમાં રાજ્યનું એક પણ ઘર
ટોયલેટ વગરનું ન રહે. દત્ત જયંતિના પાવન અવસર પર દત્ત ભક્તોની વચ્ચે ધર્મસભામાં આવીને ધંધાનાથી લાગણી અનુભવું છું. આજે ખાતમુહૂર્ત કરવામાં આવી કોમ્યુનિટી હોલમાં આવનારા દિવસોમાં વધુ ને વધુ ધર્મસભાઓ યોજાશે, જે ધર્મ અને સેવાનો દત્તાત્રેય મહારાજનો સંદેશ સમાજને આપશે. સૌને ગુરુદેવ દત્ત, આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આટલું સુંદર કામ કરવા બદલ. ધન્યવાદ. ખૂબ ખૂબ